हेलो स्टूडेंट, जय श्री कृष्ण। आज आप पर्यावरण समस्या की अंदर के आगना प्रश्नों की बराबर चर्चा करिए तो आज बात करीशू अपने के आप बात करी गया लेक्चर की अंदर कि विविध जो वाहित मणयुक्त जे प्राणी है प्रदूषित पानी जयरे नदी नाड़ा सरोवर में जाए त्यारे त्या अमुक जे छे टका अमुक वनस्पतिओ के एमनी वृद्धि ने प्रेरे छे कारण के एमां रहेला नाइट्रेट अने फॉस्फेटना कणों ए सामान्य रीतना एनी शुं करे छे वृद्धि प्रेरे छे। तो अहीं आपणे एक उदाहरण लईशुं बराबर छे के जड़ाशयोनी अंदर बराबर छे वृद्धि पामता वनस्पति तरीके अतिशय वृद्धि पामता वनस्पति तरीके आपणे लईए छे जड़कुंभी बराबर छे जेने आइकोनिया तरीके ओळखवामां आवे छे। सामान्य रीतना आ जे वनस्पति छे बराबर छे ए अतिशय वृद्धि अत्यारे दर्शावे छे अतिशय वृद्धि दर्शावे छे। आ वनस्पति सामान्य रीतना विदेशी जाति छे विदेशी जाति तो सामान्य रीतना भारत में पहला हती नहीं परंतु आमने बहार थी अहीं लावामां आवी हती। शा माटे तो के आकर्षक पुष्पों आकर्षक जांबुड़िया पुष्पों जे छे जांबुड़िया पुष्पों अने साथे साथे एमना आकर्षक पर्णों पण एमने लीधे बराबर छे ने बहार थी अहीं लावामां आवी छे। तो आ विदेशी जाति छे। हवे अहींना जे वातावरण में तो अतिशयनी झड़पी वृद्धि दर छे झड़पी वृद्धि दर ने लीधे आजे एक जलीय निंदामणनी समस्या सर्जाई छे जलीय निंदामणनी बराबर छे जलीय निंदामण तरीके आ वनस्पति ने ओळखवामां आवे छे एटले के जलीय वीड वॉटर वीड जे छे खास करीने जे बिन असरकारक एटले के जे उपयोगी ना होय एवी जे वनस्पतिओने आपणे निंदामण तरीके खेतरमां ओळखता होय तो आ पाणीनी अंदर अतिशय वृद्धि पामती बीजी कोई वस्तुने बराबर छे वृद्धि पामवा देशे नहीं। तो आ झड़पी वृद्धि पामती जलीय निंदामण तरीके आ वनस्पतिने आपणे ओळखीए छीए जड़कुंभी तरीके एने ओळखीए छीए आइकोर्निया तरीके पण ओळखाय। आ उपरांत एने टेरर ऑफ बेंगाल बेंगाल तरीके ओळखवामां आवे छे। એવું નથી કે બેંગાલમાં જ આનો પ્રભાવ છે અત્યારે તમે કોઈ પણ જે છે નદી નાળા સરોવરમાં જાઓ જેમ કે જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં જાઓ ગોંડલની અંદર ગોંડલી નદીમાં જાઓ તો આખી નદી ઉપર તમે આ વનસ્પતિ છવાઈ ગયેલી જોવા મળશે। તમને એમ થાય કે અહીંયા નદી છે જ નહીં બરાબર છે ગ્રીન કલરની આખી ઢંકાયેલી છે। તો અતિશય વૃદ્ધિ દર વર્ષે કરોડો રૂપિયાના જે છે ખર્ચાય છે આમને દૂર કરવા માટે કારણ કે જે છે ત્યાં માછલી જે સામાન્ય રીતના આમની વૃદ્ધિ થાય તો બીજી વનસ્પતિઓ કે પ્રાણીઓની જે છે વૃદ્ધિ થવા દેતી નથી અને અતિશય પ્રદૂષિત પાણીમાં જ આ જે છે એ શું કરે છે ઝડપી વિકસે છે। તો આમ અન્ય જાતિઓને શું કરે છે આ નુકસાન પહોંચાડે છે અન્ય જાતિઓ જે છે એમને નુકસાન પહોંચાડે છે। તો સ્થાનિક જે જાતિઓ છે એ જોવા મળતી બંધ થઈ જાય છે। તો આ એક કારણ છે બરાબર છે આપણે એમસીક્યુમાં પૂછે કે કઈ જે છે વનસ્પતિ જે ટેરર ઓફ બેંગાલ અથવા જલીય નિંદામણ તરીકે ઓળખાય છે તો આ જળકુંભી આઇકોનિયા તરીકે આપણે એને ઓળખીએ છીએ। ત્યારબાદ આપણે વાત કરીએ બરાબર છે ઘરેલું વાહિત જે મળ હતા બરાબર છે એમની સાથે સાથે આપણે કીધું કે કેટલાક જે છે બીજા પણ દ્રવ્યો જેમ કે પેટ્રોલ રિફાઇનરીઝ છે એના દ્વારા અથવા તો જે તાપ વિદ્યુત મથકો દ્વારા આ બધા દ્વારા શું થાય છે પાણી છોડવામાં આવે છે અને આ જે પ્રદૂષિત પાણી છે એમની અંદર કેટલીક ભારે ધાતુઓ પણ જે છે એ રહી જાય છે અને આ ભારે ધાતુઓ જે છે એ ખૂબ જ નુકસાનકારક છે। તો એના વિશે વાત કરીએ કે ઘરેલું વાહિત મળની સાપેક્ષે ઘરેલું વાહિત મળ જે છે એમની સાથે સાથે શું છે તો કે પેટ્રોલિયમ આ ઉપરાંત કાગળની જે ઉત્પાદન કરતી રિફાઇનરીઝ છે બરાબર છે આ ઉપરાંત રસાયણની ફેક્ટરી જે છે રસાયણ એટલે કે કેમિકલ યુક્ત બરાબર છે જે દવાઓ બનાવતી ફેક્ટરીઓ છે તો આ બધા જે છે એમના ઉદ્યોગોમાં જે નકામા પાણી છે તો કે આ બધામાંથી નીકળતા ઉદ્યોગોમાં નકામા પાણી છે એમની અંદર સામાન્ય રીતના કેટલાક જે છે ભારે ધાતુઓ એ મળી આવે છે અને આ ભારે ધાતુ જે છે ખૂબ જ જે છે નુકસાન કરતા છે સામે રીતે એનું પ્રમાણ કેટલું હોય તો કે 5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન જેટલું આટલું પ્રમાણ જે છે એ સામાન્ય રીતના એનાથી વધુ ઘનતા હોય એનાથી
વધુ ઘનતા એ આવા પ્રદૂષકો તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. તો ભારે ધાતુ સામાન્ય રીતે આ એમસીક્યુની અંદર તમને પૂછાય. હવે વાત કરીએ કઈ કઈ ભારે ધાતુઓ છે અને એમની અસર કઈ કઈ છે. જેમ કે આપણે લઈએ કે પારો, કેડમિયમ, બરાબર છે, આ ઉપરાંત સીસું અને બરાબર છે તાંબુ, આવી બધી જે છે ભારે ધાતુઓ છે. અને આ ભારે ધાતુઓ જે પ્રદૂષિત પાણીની અંદર ભળે છે અને એને લીધે સામાન્ય રીતના કેટલાક રોગો થાય છે. તો કયા કયા રોગો છે? સામાન્ય રીતના ટેક્સની અંદર આટલું જ આપેલું છે કે આવા પ્રદૂષિત ભારે ધાતુઓ પણ એમાં રહેલી છે, પણ આ ભારે ધાતુઓને લીધે કેટલાક પ્રદૂષિત થતા રોગો જે છે, પ્રદૂષણને લીધે થતા રોગો જે છે આ ભારે ધાતુને લીધે, તો એને પણ અહીં આપણે ઉલ્લેખવી ખૂબ જ જરૂરી છે. જેમ કે પારો, બરાબર છે, આ હવે જે ક્વેશ્ચન છે એ બધા કેવા છે? તો કે એક્સ્ટ્રા ક્વેશ્ચન લઈ છે આપણે કે પ્રદૂષિત જે છે ભારે ધાતુઓને લીધે, બરાબર છે, એ થતા રોગોની વાત કરીએ તો કે પારા દ્વારા એક મીના માટા નો રોગ જોવા મળે છે. અને આ રોગની અંદર સામાન્ય રીતના જોઈએ તો કે મર્ક્યુરી જે છે, એક મર્ક્યુરીને એને રૂપાંતરિત કરવામાં આવે છે તો કે ડાય મિથાઇલ મર્ક્યુરીની અંદર, ડાય મિથાઇલ મર્ક્યુરી જે દ્રાવ્ય ફોર્મ છે. અને સામાન્ય રીતના આમના દ્વારા ઝાડા થવા, બરાબર છે, આ ઉપરાંત કહી શકીએ કે હિમોલિસિસ અને મેનિન્જાઇટિસ. જેવા, બરાબર છે, એવા લક્ષણો સામાન્ય રીતના જોવા મળશે. તો આ જે છે મીના માટા રોગ, ખાસ કરીને આવા ક્વેશ્ચન પૂછાય કે મીના માટા રોગ જે છે એ કઈ પ્રદૂષકોને લીધે જોવા મળશે, તો ભારે ધાતુ તરીકે પારો જેને આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ કેડમિયમ. કેડમિયમથી જે છે એક ઈટાઈ નામનો, બરાબર છે, રોગ છે. જાપાન મેં આઉંચ આઉંચ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. સામાન્ય રીતના આ જે છે એમની અંદર શું થાય છે તો કે જે હાડકાઓ છે, બરાબર છે, હાડકા જે છે એ પોચા બને છે, બરાબર છે, અને સાંધાના દુખાવા થાય છે, બરાબર છે. આ ઉપરાંત જે છે કિડની જે છે અને યકૃત જેવા જે હાઈલી જે કહેવાય ને ઉપયોગી, યકૃત અને કિડની જેવા, બરાબર છે, અંગોને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત એનિમિયા અને હાઇપરટેન્શન ને પ્રેરે છે. તો આવા જે છે રોગો, ખાસ કરીને કેડમિયમથી, તો આ પૂછે કે ઈટાઈ રોગ જે છે કયા પ્રદૂષકને લીધે થાય, તો કેડમિયમને લીધે થાય છે, એ આપણે યાદ રાખીશું. ત્યારબાદ શિશુ જે છે, આપણે વાત કરીએ શિશુની, તો સામાન્ય રીતના એ જે છે હિમોગ્લોબિન જે છે એનું શું કરે છે, હિમનું સંશ્લેષણ આપણે કહીએ કે એને જે છે સંશ્લેષણ અટકાવે છે, જેથી ઓક્સિજન જે છે પૂરતા ના મળે. આ ઉપરાંત ઓક્સિજન અને ગ્લુકોઝના ચયાપચયને અવરોધ ઊભા કરે છે. તો આ જે છે, ખાસ કરીને આપણે કીધું કે આ જે શિશુને લીધે થતા રોગો છે એને પ્લમ્બિઝમ તરીકે ઓળખવામાં આવે છે, પ્લમ્બિઝમ, બરાબર છે. અને ત્યારબાદ આપણે ચોથી ધાતુ તરીકે તાંબુ જે છે, તાંબુને લીધે સામાન્ય રીતના યુરેમિયા, હાઇપરટેન્શન, બરાબર છે, અને સામાન્ય રીતના જોઈએ તો કે તાવ, ક્યારેક ક્યારેક જે છે તાવ આવવો અથવા તો કોમામાં જતા રહે છે, તો આવા સિમ્પટોમ્સ જોવા મળે છે. તો આ ભારે ધાતુઓને લીધે સામાન્ય રીતના આવા આવા રોગો જોવા મળે છે. ઘણી એમ જે છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ બધા ક્વેશ્ચન પૂછેલા છે કે મીના માટા રોગ જે છે કેના દ્વારા થાય, તો કે પારો દ્વારા, કે ઈટાઈ જે છે રોગ કેના દ્વારા થાય, તો કે કેડમિયમ દ્વારા, બરાબર છે.
तो आना माटे बराबर छे आने आपणे अहींया कंसिडर करेला छे अने आपणे एक वक्त जो भणेला होय तो आपणने याद आवी जाय जे ते समये। तो आ आपणे वात करी केटलाक प्रदूषकोनी बराबर छे, जे घरेलू वाहित मळ उपरांत पण बराबर छे आवी रिफाइनरीज द्वारा प्रदूषको ठालवामां आवे छे जे पाणीमां, अने एने लीधे आवा केटलाक रोगो थाय छे। आमने आपणे समझ्या। હવે આપણે વાત કરીએ છીએ આગળના પ્રશ્નોની, તો કે કાલે આપણે વાત કરી બીઓડીની અંદર બરાબર છે, તો બીઓડી બીઓડી બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, જેને આપણે કહેતા હતા બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, ઓક્સિજનની ડિમાન્ડ થાય ક્યારે થાય, તો કે જ્યારે બરાબર છે કાર્બનિક દ્રવ્યો માટે શું કરશે સૂક્ષ્મજીવો ઓક્સિજન વાપરે છે, તો કાર્બનિક દ્રવ્યોના વિઘટનમાં, કાર્બનિક દ્રવ્યોના વિઘટનમાં સૂક્ષ્મજીવો ઓક્સિજન વાપરે છે, અને આ ઓક્સિજન વાપરે તો પાણીમાં ઓગળેલો, પાણીમાં ઓગળેલો ઓક્સિજન શું થાય ઘટે, જેને આપણે ડીઓ તરીકે ઓળખે, ડિઝોલ્વ ઓક્સિજન। તો અહીંયા આપણે કાલે વાત કરી હતી કે બીઓડી વધે વધે તો ડિઝોલ્વ ઓક્સિજન શું થાય ઘટે, અને બીઓડી ઘટે તો ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ શું થાય છે વધે। સામાન્ય રીતના આ જે ડિઝોલ્વ ઓક્સિજન છે એ ઓક્સિમીટર વડે એને માપન કરવામાં આવે છે, ઓક્સિમીટર વડે એનું માપન થાય છે। આ ઉપરાંત ડિઝોલ્વ ઓક્સિજન છે એ સામાન્ય રીતના જોઈએ તો કે એનું પ્રમાણ જે છે એ સ્પેસિફિક, તો એ કેટલું પ્રમાણ હોવું જોઈએ જેથી કરીને આપણે કહી શકીએ કે આ પ્રદૂષિત પાણી છે અથવા તો અતિ પ્રદૂષિત છે, તો સામાન્ય રીતના 8.0 મિલીગ્રામ બરાબર છે પ્રતિ લિટર ઇન્વેસ્ટ જેટલું પ્રમાણ જે છે એ સામાન્ય રીતના પ્રદૂષિત પાણી તરીકે ઓળખે છે, અને સામાન્ય રીતના 4 બરાબર છે જેટલું મિલીગ્રામ પ્રતિ લિટર જે જોઈએ તો એટલું પ્રમાણ છે એ સામાન્ય રીતના અતિ પ્રદૂષિત તરીકે પાણી તરીકે લેવામાં આવે છે। તો એમાં જે છે એનું ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ કેવું છે એકદમ ઓછું જોવા મળશે। તો અહીંયા આપણે કીધું બીઓડીનું પ્રમાણ બરાબર છે, એની વાત કરીએ તો બીઓડી જે છે જેમ કે પીવાના પાણીની અંદર બીઓડીનું મૂલ્ય છે એક જે છે એના કરતાં પણ શું છે ઓછું હોવું જોઈએ, એક કરતાં ઓછું હોવું જોઈએ તો એ પીવાલાયક પાણી તરીકે આપણે લઈ શકીએ। તો ખાસ કરીને આપણે કહીએ કે ડેફનિયા એ સારા પ્રદૂષણ સૂચક તરીકે, એટલે કે બીઓડી સૂચક તરીકે, બીઓડીના સૂચક તરીકે વપરાય છે। આ શું છે તો ડેફનિયા જે પ્લેન્કટોન્સ છે, પ્લવકો વનસ્પતિ જે પાણીની અંદર જોવા મળે છે એ સામાન્ય રીતના બીઓડી સૂચક તરીકે આપણને ઓળખમાં કરવામાં આવે છે। તો આ જે વાત કરી આપણે બરાબર છે, જે શું કીધું બીઓડીનું પ્રમાણ છે, બીઓડી જે છે ખાસ આના ક્વેશ્ચન પૂછાય છે બીઓડી વધે તો ડિઝોલ ઓક્સિજન શું થાય છે ઘટે છે, કારણ કે ડિમાન્ડ વધે છે કારણ કે વપરાઈ ગયું છે ઓક્સિજન માટે। ત્યારબાદ આજે એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય અને સૌથી વધારે પ્રશ્ન પૂછાઈ ગયેલા છે એના વિશે વાત કરીએ, તો કે જૈવિક વિશાલન બરાબર છે એ જે પ્રશ્ન છે ખૂબ જ ઉપયોગી છે, અને એના નીટમાં ને બધે જ જગ્યાએ બરાબર છે બોર્ડની એક્ઝામમાં પણ પ્રશ્નો ખૂબ જ પૂછાય છે। તો આવો પ્રશ્ન લે, જૈવિક વિશાલન બરાબર છે જેને બાયો મેગ્નિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે, અથવા જૈવ આવર્ધન તરીકે પણ આને લેવામાં આવે છે, જૈવ આવર્ધન। તો આના વિશે વાત કરીએ તો કે અનુક્રમિત પોષક સ્તરે, પહેલા તેની વ્યાખ્યા લખવાની, અનુક્રમિત પોષક સ્તરે કોઈ દ્રવ્યનો બરાબર છે વધતું સંકેન્દ્રણ, બરાબર છે
तो आ केव संकेन्द्रण प्रमाण जे छे वधतु जाय अने एक जगह जमा थतु जाय तो आ एवा द्रव्य छे के जेनु नाश थतो नथी। तो एवा जे द्रव्य क्या छे तो के मर्क्यूरी जे आपणे पारो तरीके लीधो मर्क्यूरी अने डीडीटी बराबर छे जे सामान्य रीतना आपणे मोटा भागे कीटकोना नाश माटे ने आपणे डीडीटी नो उपयोग करता होय बराबर छे। तो डीडीटी एनुं पूरुं नाम पण पूछाय छे डाइफिनाइल ट्राइक्लोरोइथेन आ डीडीटी छे बराबर छे ए अने मर्क्यूरी सामान्य रीतना आ द्रव्यो शुं छे क्यांय पाणीमां के ओगळता नथी के एनो नाश थतो नथी। तो आवा द्रव्यो शुं थाय के धीरे धीरे एक प्राणीमांथी बीजा प्राणीमांथी आम सतत अनुक्रमित स्थितिए जाय अने छेल्ले लास्ट कहेवाय के पोषक स्तरनी अंदर लास्ट सजीव होय बराबर छे। आपणे इकोलॉजी अभ्यास कर्यो छे एटले आपणने खबर होय के विविध स्तरे पोषक स्तरो होय प्राथमिक पोषक स्तर द्वितीयक जे छे उत्पादक होय उपभोगी होय बराबर छे। पछी कन्सिडर कहे तो द्वितीयक ने तृतीयक उपभोगी तो आपणे लईए के तृतीयक उपभोगी जे छेल्ली कक्षाए होय त्यां आ बधुं छे द्रव्ये शुं थाय जमा थतुं जाय। तो आज जे छे आपणे आ क्वेश्चननी अंदर आ वस्तुने ज आपणे याद राखवानी छे। सामान्य रीतना डीडीटी छे ए शुं काम करे छे एनो रोल अहींया पूछेलो छे। तो डीडीटी छे ए सामान्य रीतना कैल्शियमना चयापचयने अवरोधे छे कैल्शियमना चयापचयने अवरोधे छे। હવે આ ડીડીટીનું પ્રમાણ છે બરાબર છે એ ધીરે ધીરે શું કરશે પક્ષીઓમાં આ જમાવટ થવાને લીધે પક્ષીઓમાં યાદ કરો પક્ષીઓમાં એવી કઈ રચના છે જ્યાં કેલ્શિયમનું પ્રમાણ હોય તો એના ઈંડાની અંદર ઈંડામાં જે છે કવચ છે એ કેનું બનેલું હોય છે કેલ્શિયમનું। હવે કેલ્શિયમની કમીને લીધે ઈંડાના કવચ છે કેવા બનશે તો કે પાતળા બનશે અને એ તૂટી જવાનો શું થાય સંભાવના રહે। તો આવા જે છે પુખ્ત પ્રાણીઓ પુખ્ત પક્ષીઓ પહોંચતા બરાબર છે એ પહેલાં જ શું થાય ઈંડું ફૂટી જાય તો ઈંડાના કવચ પતલા બને છે। તો આમ ડીડીટી કોઈ પણ રીતના બરાબર છે ધીરે ધીરે બરાબર છે આ શું કરે છે પક્ષીઓની જાતિને શું કરતું જાય છે નાશ કરતું જાય છે। તો આવા કોઈ દ્રવ્યોને સંકેન્દ્રણને શું કહે છે આપણે જૈવિક વિશાલન તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા જે ફિગર છે બરાબર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નીચમાં પણ બે વખત પૂછાઈ ગયેલો છે એનો ક્વેશ્ચન અને માર્ચ 2016ની અંદર જે છે ગુજરાત બોર્ડની અંદર પણ આનો ક્વેશ્ચન પૂછાયો છે। તો એને આપણે ખાસ યાદ રાખીએ કે સૌથી જે છે પાણીની સૌથી પહેલાં જે ઉપલા સ્તરે જોઈએ તો માછલી ખાનારા પક્ષીઓ એમની અંદર ડીડીટીનું પ્રમાણ બરાબર છે। ત્યારબાદ મોટી માછલીઓ છે એમની અંદર ડીડીટીનું પ્રમાણ ત્યારબાદ નાના માછલી એમની અંદર ડીડીટીનું પ્રમાણ અને ત્યારબાદ પ્રાણી પ્લવકો અને છેલ્લે પાણીની અંદર ડીડીટી બરાબર છે। આ બધામાં ડીડીટીનું પ્રમાણ કેટલું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે યાદ રાખવાના છે ખાસ કરીને અહીંયા જોઈએ 0.003 પાર્ટ્સ પર બિલિયન બરાબર છે જોવા મળશે પ્રાણી પ્લવકોની અંદર 0.04 પાર્ટ્સ પર બિલિયન નાની માછલીનું જોઈએ બરાબર છે 0.5 પાર્ટ્સ પર મિલિયન અને અહીંયા 2 PPM પાર્ટ્સ પર મિલિયન અને છેલ્લે માછલી ખાનારા જે પક્ષી છે એમાં 25 PPM જેટલું પ્રમાણ બરાબર છે વધે। તો આમ જેમ આ નીચલું પોષક સ્તર થયું નીચલી કક્ષાનું પોષક સ્તર તો આહાર શૃંખલા આ એક આહાર શૃંખલા છે તો આહાર શૃંખલાની અંદર નીચલી પોષક સ્તરે બરાબર છે આપણે કીધું કે ડીડીટીનું પ્રમાણ કેવું છે ઓછું છે એની સાપેક્ષે અહીંયા જે છે ઉચ્ચ કક્ષાએ બરાબર છે ડીડીટીનું પ્રમાણ કેવું છે ખૂબ જ વધારે છે। તો આમ જેમ ઉપર જઈશું બરાબર છે પોષક સ્તરમાં એમ ડીડીટીનું પ્રમાણ કેવું છે વધે છે। તો આ આપણે યાદ રાખશું સૌથી ઉચ્ચ કક્ષાનું કહીએ બરાબર છે તો એ સામાન્ય રીતના 25 PPM માછલી ખાનારા પક્ષીઓમાં જોવા મળે છે। તો સામાન્ય રીતના માર્ચની અંદર તો એક ક્વેશ્ચન પૂછાયો છે કે જલીય આહાર શૃંખલામાં ડીડીટી ઉચ્ચતમ સાંદ્રતા શું કીધું છે
जलीय आहार श्रृंखला में डीडीटी नू उच्चतम प्रमाण। आ आपणो क्वेश्चन हतो। हवे एमना आंसर जे छे एनी अंदर आप्या छे चार शब्द आप्या छे, बराबर छे। एक छे सीगल, बराबर छे, पछी ईल अने बीजा जे छे करचलो अने वनस्पति प्लवको। तो आपने ख्याल छे जो हवे तमे जो पाणी नी अंदर प्लवको प्लेंक्टोन्स छे खूब ज नाना छे तो एमनी अंदर तो सौथी ओछू हशे, बराबर छे। सीगल, सीगल ने जड़ कुकड़ी तरीके ओळखे। जड़ कुकड़ी शू छे तो एक पक्षी छे, जे पक्षी शू करशे तो के सामने इतना माछलाओ खाते होय, बराबर छे। तो आ जड़ कुकड़ी छे ए आपणे कही शकीए के माछली खानारा पक्षी, तो एमां सौथी वधारे डीडीटी नुं प्रमाण। तो आपणो जवाब जे छे कोण आवे, सीगल, बराबर छे। ईल पण शू छे, माछली छे, करचलो छे, प्राणीओ तरीके आवशे, बराबर छे। तो आ नाना जे छे सामरी रीतना अने एने खानारा सीगल पक्षी छे, तो एमां डीडीटी नुं प्रमाण केवुं होय, वधारे होय। तो आवा क्वेश्चन पूछी शके छे। तो आ बराबर छे मार्च 2016 नी अंदर पण पूछायो छे गुजरात बोर्ड नी अंदर, आ उपरांत नीट नी अंदर, बराबर छे, 16 एंड 17 नी अंदर, बराबर छे। आना क्वेश्चन आ श्रृंखला आधारित पण पूछे छे एमना जे छे, आपणे जे कहेવાય ने के आ प्रमाण पूछे छे, तो आ मोस्ट इम्पोर्टंट छे। एटला माटे आ क्वेश्चन खूब ज रिफर करजो अने आ खास याद राखवा माटे कोईपण ट्रीक के कोईपण रीतना या बनावीने याद राखी लेवानी छे। तो आ सौथी अगत्यनो प्रश्न हतो जैविक विशालन, जेने मेग्निफिकेशन तरीके ओळखवामां आवे छे, एटले के पोषक स्तरे, बराबर छे, कोई द्रव्यनुं संकेन्द्रणમાં થતો વધારો, અહીંયા ડીડીટીના સંકેન્દ્રણમાં વધારો થાય છે। તો આ હતું જૈવિક વિશાલન। આગલા લેક્ચરની અંદર હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સુપોષકતાકરણ અને એને રિલેટેડ કેટલાક કિસ્સાઓનું શું છે અધ્યયન કરશું। થેન્ક યુ સો મચ।